ન્યૂઝ નેશન આણંદ સત્ય નિશા. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદ પોલીસ પર આક્ષેપ કરતી પિટિશન અમદાવાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવતા ખળભળાટ. આણંદમાં લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી નાખનારા આરોપીઓ પાસે કરેલો જપ્ત કરાયેલું 100 તોલા સોનું અને 1 કરોડ રૂપિયાની રોકડ રકમના કેસની તપાસ કરનારી પોલીસે કબજે કરી હોવા છતાં તેની ચાર્જશીટ સહિતના દસ્તાવેજોમાં ક્યાંય નોંધ જ ન લીધી હોવાનો આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અસરગ્રસ્ત મહિલાઓએ રેડ કરી છે. આમ ખુદ પોલીસે જપ્ત મુદ્દામાં સગેવગે કરી દેવાનો આરોપ મુકતા આણંદ પોલીસ શંકાના ઘેરામાં આવી ગઈ છે. હાઈકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લઈ સરકાર રાજ્યના પોલીસ વડા અને આણંદના નાના મોટા અધિકારીઓ નોટિસ જારી કરતા ખળભળાટ મચી જવા પામી છે. જી, આપનું નામ અને પરિચય? મારું નામ રોહિણી પટેલ. જી રોહિણીબેન, શું ઘટના બની હતી, કેમ હાઈકોર્ટમાં રિટ દાખલ કરવાનું આવ્યું? મારી 14 સાલની અંદર મારી સાથે ચીટિંગની મેટર બની હતી. મારી સાથે અસંખ્ય બહેનો હતી અને FIR ફડાઈ. અમે FIR ફડાયા પછી ચાર્જશીટ થયું તો તેમને કોર્ટમાં ખબર પડી કે આટલું બધું ચીટિંગ મોટું થવા છતાં પણ કંઈ કશું કર્યું કેમ નહીં પોલીસે. એટલે અમે તે ઘડીએ જ્યારે પેપરમાં આવ્યું ત્યારે અમદાવાદથી પણ 201 લેડીઝ બધી અહીંયા આવી હતી અને ત્યાં બી કહ્યું કે 12 સાલમાં બી અમારી સાથે આટલું મોટું ચીટિંગ થયું છે તો પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી તો કોઈ રિકવરી કેમ ન બતાવી. એટલે મને શક પડતા હું બોમ્બે વડાલા પોલીસ સ્ટેશનથી જ્યાંથી આ બેન પકડાયા હતા ત્યાં ગઈને ત્યાંથી તપાસ કરી તો પોલીસે મને મનોજ કોરી અને પ્રશાંતના 2 નંબર આપ્યા કે આ નંબર ટ્રેસ થયા હતા અને તમારી પોલીસ અહીંયા આવી હતી. જે તે વખતે આ ઓપરેશન વખત મનોજને પ્રશાંત હાજર હતા. શું ઘટના બની? હવે એ બેન જે છે ને પહેલાં રેકી કરતા હોય છે, કોણ રોજ આવે છે કોણ જાય છે એવી રીતના અવારનવાર મળતા હતા. પછી ઘરે આવવાનું ચાલુ કર્યું કે હું આ ધંધો કરું છું આ કરું છું. પછી એને સંબંધ સારામાં સારો વિકસાયો કે આમ કે ઘરની સભ્ય હોય એ રીતના. એનો છોકરો બી મારા ઘરે આવતો જતો 2 દિવસ રહે અને આ રીતનું એણે હાથીખાનાનું બતાવ્યું કે હાથીખાના ગંજમાં મારી સબસિડી છે, એ સબસિડીની અંદર આવી રીતનો માલ મળે છે. એટલે તેલનો ડબ્બો લઈને આવે તો 1500માં મળતો હોય તો 900માં આપે 700માં આપે. અત્યારે મોંઘવારીની અંદર તો બધાને જરૂર હોય એટલે એ રીતના એણે અમારો સંપર્ક કર્યો અને કામવાળી બીજું ના આવી હોય તો એ વાસણ ઘસવા બેસી જાય. આટલું બધું ઘર રિલેશન એણે ભેગો કરી અને પછી અમારો વિશ્વાસ કેળવીને અમારી સાથે એણે ચીટિંગ કર્યું. મારી સાથે કુલ 40 લાખનું ચીટિંગ થયું છે. આમ જે તે વખતે મેં 60 લાખનું એને રોકવા માટે આપ્યા હતા. હવે એ અને પોલીસની પાસે મેં ગયા ત્યારે મેં પૂછ્યું કે જે પ્રૂફવાળા હોય એ લખાવો. એટલે મેં 40 લાખ રૂપિયા લખાયા છે. પોલીસે જ્યારે મુંબઈ ખાતેથી આરોપીઓને ધરપકડ કરી ત્યારે શું બન્યું? પોલીસે તો 3 મહિના સુધી કંઈ જ કર્યું નહીં. એટલે અમે જયંતભાઈ બોસ્કી પાસે ગયા. જયંતભાઈ બોસ્કી સાહેબે અમને સપોર્ટ કર્યો, SP સાહેબ પાસે આવ્યા અને SP સાહેબે ત્યાંથી પછી જેવી રાઠોડ અને પેલા PI પ્રજાપતિને કામ સોંપ્યું હતું અને જ્યારે ત્યારે પકડવા માટે ગયા કે બેન લોકેશન મળી ગયું પકડવા જઉં છું ત્યારે મને જેવી રાઠોડ સાહેબે કહ્યું કે મને કમિશન કેટલું આપશો તમે. આ જેવી રાઠોડ સાહેબના શબ્દો હતા સાહેબ. એટલે પછી મેં કીધું પોલીસ તો ભગવાન કહેવાય, પોલીસ તો આપણને આપી જ દે ને. પણ પકડીને આવ્યા પછી અમને કંઈ કશું બતાવ્યું નહીં, રિકવરી ના બતાવી. એટલે અમને શક ગયો એટલે અમે બોમ્બે ગયા. અને બોમ્બેથી અમને માલુમ પડ્યું કે પોલીસ જે તે ટાઈમે પકડવા આવી ત્યારે પંચનામું કશું નથી કર્યું. બહેનને જ્યારે લઈ ગઈ અને એના હસબન્ડને બધાને લઈ ગઈ ત્યારે બ્લેક બેગની અંદર સોનું ને રૂપિયા ઢગલો ભરીને લઈ ગઈ છે કે આશરે અમે તો 100 તોલા સોનું ને 1 કરોડ રૂપિયા લખાવ્યા છે પણ ઓછામાં ઓછું 2-3 કરોડ રૂપિયા ને 200 તોલા સોનું આશરે એટલું લઈ ગઈ છે. તો આપણે હાઈકોર્ટની અંદર જે પિટિશન દાખલ કરી તેમાં કયા પ્રકારના ન્યાયની માંગ કરી? મેં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી તો અમે DG સાહેબને અવારનવાર મળ્યા કે આવું થયું છે આવું થયું છે. તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમને મળ્યું તો LCB ક્રાઇમ બ્રાન્ચની અંદર બી અમને તપાસ 173-8 અમને આપી તો LCB ક્રાઇમ બ્રાન્ચવાળાએ તપાસ કરી તો કે બેન એવું કાંઈ નથી. તો અમે ફરી ત્યાં બોમ્બે જઈને મળ્યા કે આ લોકો આવું કહે છે તો એમનો જવાબ એક સુખીરામ મનોજ અને પ્રશાંતનો લાઈન એમણે જવાબ મૂક્યો. એટલે અમે ફરી ત્યાં ગયા કે તમે તો આવું કહો છો અને પોલીસે આવો જવાબ મૂક્યો. એટલે ત્યાંથી મનોજ પ્રશાંતે કોર્ટમાં જઈ અને અમને સ્ટેમ્પ પર ત્યાંના મહારાષ્ટ્રના સ્ટેમ્પ પર લખાણ કરીને આપ્યું છે. ન્યૂઝ નેશન આણંદ સત્ય નિશા.